ન્યૂઝ પ્લસ ચેનલની સીધી વાતમાં આપ સૌનું સ્વાગત છે. હું છું જીતુભાઈ પંડ્યા. કાલે એક મિત્ર મને મળવા આવ્યા અને એમનો એક સવાલ હતો જે આપણા બધાનો મોટાભાગનાનો સવાલ છે. એ બહુ ચિંતાતુર હતા કે અખબારોમાં એવું આવી રહ્યું છે કે 1930 જેવી ભયંકર મંદી, ધ ગ્રેટ ડિપ્રેશન, ફરી આવવાની તૈયારીમાં છે. ઉંમરમાં બહુ નાના હતા, કોલેજમાં ભણે છે હજુ, અને એ જાણવા માગતા હતા કે આ ડિપ્રેશન શું છે. અને એમનો એક સવાલ હતો કે દુકાળ અને ડિપ્રેશનમાં ફેર શું છે. બહુ સુંદર સવાલ હતો કે દુકાળ અને ડિપ્રેશનમાં શું ફેર છે, શેનાથી વધારે ડરવું જોઈએ. એમની સાથે જે ચર્ચા થઈ એની એ વાતો હું આજે તમારી સમક્ષ રજૂ કરવા માંગુ છું. કારણ કે ઘણા બધાનો આ સવાલ છે કે આ ડિપ્રેશન છે શું, આ મંદી છે શું. તો સૌથી પહેલા વાત કરીએ દુકાળની. દુકાળ એટલે ફેમાઇન. સામાન્ય ભાષામાં આપણે જેને દુકાળ કહીએ છીએ એ વરસાદની અછતને કારણે, વરસાદ નહીં આવવાને કારણે અથવા અપૂરતો આવવાને કારણે અનાજની, ખાદ્ય પદાર્થોની જે તંગી સર્જાય છે અને એને કારણે અનાજના ભાવ ઊંચા જાય છે અને લોકોને પૂરતું અનાજ નહીં મળવાને કારણે મોંઘવારી વધે છે અને અનાજ તેમ છતાં પણ પૂરતું ન મળે તો દુકાળ પડે છે. ભારતે ઘણા ભયંકર દુકાળ જોયા છે. 1905માં બંગાળમાં જે દુકાળ પડેલો એમાં 30-40 લાખ લોકો મૃત્યુ પામ્યા હતા. પહેલા દુકાળ બહુ સામાન્ય હતો, પણ હવે નદીઓના, નહેરોના પાણીને કારણે, પાતાળ કૂવાઓને કારણે દુકાળ એટલો ભયંકર નથી રહ્યો. અને દુકાળના બે ભાગ છે. એક લીલો દુકાળ છે જેમાં ખૂબ વરસાદ પડે જેને કારણે ઉગેલું અનાજ, ખેતરમાં ઉભેલું અનાજ સડી જાય અને એક અનાજની અછત ઊભી થાય. પણ આ બે દુકાળમાં પણ, સૂકા દુકાળ અને લીલા દુકાળમાં, લીલો દુકાળ વધારે સારો છે. કારણ કે લીલા દુકાળમાં પીવાના પાણીની અછત નથી રહેતી અને ઢોર માટે, એટલે કે ગાયો ભેંસો માટે ઘાસ તો ઉગી જ રહે છે અને પછી એ વધારાના વરસાદને કારણે શિયાળુ પાક પણ ઉતરતો હોય છે. તો આ વાત છે દુકાળની, જેમાં અનાજની અછત ઊભી થાય છે. બને કે થોડા વખત પછી પેટ્રોલિયમ પેદાશની પણ આપણે અછત ઊભી થાય, પણ એ પછી ક્યારેય પૂરી નહીં શકાય. એટલે કે આપણે એ પેટ્રોલિયમ પદાર્થોને, પેટ્રોલ ડીઝલને ભૂલી જવું પડશે, બીજા કશાક સોર્સ અપનાવવા પડશે. પણ જનરલી સામાન્ય રીતે 1 કે 2 કે 3 વર્ષ દુકાળ ચાલતા હોય છે, કે જે 56 દુકાળ કંઈક 8-10 વર્ષ 12 વર્ષ ચાલેલો જે હોય તે. પણ દુકાળ એક કુદરતી આપત્તિ છે, થોડા સમય માટેની છે. અને અત્યારે જે ગ્લોબલાઇઝેશન છે એમાં એને આપણે પહોંચી વળી શકીએ એમ છે. દુઃખદ છે, બહુ તકલીફ આપનારી છે, પણ આખી દુનિયાને એક સાથે હલાવી દેનાર નથી. હવે પહેલી એક વાત, ગ્રેટ ડિપ્રેશનની વાત શરૂ કરતા પહેલા, હું કોઈ ઇકોનોમિસ્ટ નથી, ઇકોનોમિક્સનો બહુ ઊંડો અભ્યાસ પણ નથી, પણ સામાન્ય લોકો માટે જે સામાન્ય વાત છે ડિપ્રેશનની, એ હું ચોક્કસ તમને સમજાવવાનો પ્રયાસ કરીશ. સૌથી પહેલા સમજી લે કે ધ ગ્રેટ ડિપ્રેશન 1930નો ગ્રેટ ડિપ્રેશન શું હતું. 1929ના છેલ્લા મહિનાઓમાં અમેરિકાના શેર બજારમાં 2 વાર કડાકો બોલી ગયો અને જે ગુરુવારે કડાકો બોલ્યો એ એટલો બધો ભયંકર હતો કે જે લોકો આગલે દિવસે
ઇંગ્લેન્ડ અમેરિકાના 10-15 પહેલા પૈસાદારોમાં ગણાતા હતા એ ભિખારી થઈ ગયા. જે અબજો ડોલરના કરોડો ડોલરના માલિક હતા એ એક જ દિવસમાં બિલકુલ રોડપતિ થઈ ગયા, કરોડપતિમાંથી રોડપતિ થઈ ગયા. જેમણે એમનું શેરોમાં બહુ મોટા ઇન્વેસ્ટમેન્ટ હતા એ બધા પાયમાલ થઈ ગયા, કારણ કે શેર રોજે હતા અમેરિકાના ઉદ્યોગોના એ બધા કાગળિયા થઈ ગયા. અને આ ઘણા કહે છે શરૂઆત હતી શેરબજારનો કડાકો, અને ઘણા કહે છે કે બધું ભેગું થયું એનું આ પરિણામ હતું, પણ ડિપ્રેશન શરૂ થયું. લોકોએ આ જે કડાકા બોલી ગયા એની સૌથી પહેલી અસર કંપનીઓ પર પડી. એમણે પોતાની ખોટ ઓછી કરવા માટે બધાને નોકરીમાંથી હકાલી કાઢવા માંડ્યા, કર્મચારીઓ છૂટા કરવા માંડ્યા, બેંકોના જે અબજો ડોલરના દેવા હતા એ નહીં ભરાય એવી એમણે જાહેરાત કરી દીધી. એટલે બેંકોને જે ઉદ્યોગો તરફથી વ્યક્તિઓ તરફથી લોનો પરત આવતી હતી એ તદ્દન બંધ થઈ ગઈ, લોકોએ બેંકને પૈસા ભરવાના જ બંધ કરી દીધા. એવું કહેવાય છે કે 1930માં લગભગ 800 અમેરિકન બેંકોએ અબજો ડોલરની ડિપોઝિટો ધરાવતી બેંકોએ તાળા મારી દીધા. એટલે લોકોની જે બેંકોમાં ડિપોઝિટો હતી એ ડૂબી ગઈ, અને લોકો જે સારી બેંકો હતી એને બારણે પણ જઈને ઊભા રહી ગયા કે અમારે તમામ પૈસા હમણાં ને હમણાં ઉપાડી લેવા છે. એક બાજુ બેંકોને ઉદ્યોગપતિઓને લોકોએ લોન ભરવાની બંધ કરી, અને બીજી બાજુ લોકોએ લાઈન લગાડી દીધી કે અમારી ડિપોઝિટો અમારા મૂકેલા પૈસા પાછા આપી દો. આજે પણ કહું છું કે જે ભારતની સર્વશ્રેષ્ઠ બેંકો કહેવાય છે, સરકારી બેંકો છે, બેંક ઓફ બરોડા છે, ખાલી નામ દઉં છું, કોઈ કારણ નથી એમનું, કે બેંક ઓફ બરોડા છે કે સ્ટેટ બેંક છે કે કોઈ પણ બેંક છે, સિટી બેંક છે, આઈસીઆઈસીઆઈ બેંક છે, એમાં બધા જ ડિપોઝિટરો એક દિવસે જઈને ડિપોઝિટ પાછી માગે તો દુનિયાની કોઈ બેંક આપી શકે જ નહીં, કારણ કે એમણે તો લાંબા લાંબા 20-20, 30-30 વર્ષ માટે એ પૈસા ધીરી દીધા છે, એમની પાસે માત્ર કેશ રિઝર્વ છે. એટલે 8 કે 10% રકમ એનાથી પણ ઓછી રકમો બેંકો હાથ પર રાખતી હોય છે, બાકીના બધા પૈસા લેણદારો પાસે હોય છે. હવે લેણદારો પૈસા ભરતા નથી અને પૈસા મૂકનારાઓ બેંકમાં લેવા જવા માંડ્યા. આ ગ્રેટ ડિપ્રેશન 1929-39 દરમિયાન ચાલ્યું, અને અમેરિકાની 8,000 કરતાં પણ વધુ બેંકો આમાં ડૂબી ગઈ. એટલે લોકો બેંકમાં પૈસા ન મૂકે, ઉદ્યોગપતિઓને લોન ન મળે, મળેલી લોન કોઈથી ભરાય નહીં, બેકારી એટલી બધે હદે વધી ગઈ, અને એટલી અમેરિકા નહીં આખી દુનિયામાં કે 50-60% લોકો બેકાર થઈ ગયા. દેશ દેશાવર વચ્ચે જે વ્યવહાર હતો એટલે એક્સપોર્ટ ઇમ્પોર્ટનો ધંધો હતો એમાં સરેરાશ 60-70% ઘટાડો થઈ ગયો. અનાજના ભાવ સાવ પડી ગયા, કારણ કે પૈસા ખરીદવા કોઈ, અનાજ ખરીદવા કોઈ તૈયાર નહીં, પ્રોપર્ટી ખરીદવા કોઈ તૈયાર નહીં. જે કરોડો રૂપિયાના બંગલા હતા એ લાખ રૂપિયામાં લેવા કોઈ તૈયાર નહોતું. બધા જ એવું ઈચ્છતા હતા કે પોતાના ઘરમાં રોકડા રૂપિયા રાખે, ના બેંકમાં મૂકવા કોઈ તૈયાર હતું, ના ક્યાંય ઇન્વેસ્ટમેન્ટ કરવા કોઈ તૈયાર થાય, બધાને પોતાના રૂપિયા રાખી મૂકવા હતા. કારણ શું હતું? જો અત્યારે એક બીજો ભેદ સમજો, દુકાળમાં અનાજના ભાવ વધતા જાય છે એટલે લોકો અનાજ રૂપિયા ખર્ચીને પણ વધારે ભાવ આપીને પણ અનાજ ઘરમાં રાખવાની કોશિશ કરે છે. જ્યારે ડિપ્રેશનની અંદર લોકો રૂપિયા સાચવવાની કોશિશ કરે છે અને પોતાના હાથમાં રાખવા માંગે છે, નહીં બેંક, નહીં સરકાર, નહીં એફડી, કશું જ નહીં, નહીં સોનું, નહીં ચાંદી. બધાને એમ છે કે આજે જે ભાવ, જે મારી પાસે ડોલર કે રૂપિયા ઘરમાં છે અને ભાવો દિવસે દિવસે એટલા બધા પડતા જાય છે કે આ ડોલર આ રૂપિયાથી હું આવતીકાલે ખૂબ બધું ખરીદી શકીશ. સાવ પેનીમાં એટલે એક પૈસામાં સ્ત્રીઓ બે વેચવા માંડી. એક બ્રેડના પેકેટ અને એક સિગરેટના પાકીટ માટે સ્ત્રીઓ દેહ વેચવા માંડી. આવી ખરાબ પરિસ્થિતિ ઊભી થઈ ગઈ.
ખાવું પીવું બધું જ અસહ્ય થઈ ગયું. ભાવ નતા, સમજી લો કે બજારમાં બ્રેડ મોંઘી નથી થઈ ગઈ, સાવ સસ્તી થઈ ગઈ હતી, પણ બજારમાં પૈસો જ નહોતો. એટલે દુકાળની અંદર જે અછત સર્જાય છે એ વસ્તુઓની સર્જાય છે, રૂપિયા હોવા છતાં વસ્તુ નથી. મંદીમાં, ગ્રેટ ડિપ્રેશનમાં તમારી પાસે વસ્તુઓ ખૂબ છે છતાં તમે એને લેવા જ માગતા નથી. એટલે આ ગ્રેટ ડિપ્રેશન જે 1929-1940 10 વર્ષ ચાલ્યું, એમાં લોકો તબાહ થઈ ગયા, બરબાદ થઈ ગયા. અબજોપતિ માણસ, 100 અબજોપતિ, જેની મિલો ચાલતી હતી, કારખાના ચાલતા હતા, જે ગાડીઓનું ઉત્પાદન કરતા હતા, કારોનું, એમણે પોતાની પર્સનલ કાર ન ચલાવી શકે એવી કફોડી હાલત થઈ ગઈ. અને આ બધાનું જો કોઈ સામાન્ય ભાષામાં કારણ પૂછે તો સરકારનું ઉડાવપણું, ઉદ્યોગપતિઓનું અને સમાજનું બિલકુલ બેફામ ખર્ચા, આવતા 25 વર્ષમાં જે કમાવાના છીએ એ અત્યારે જ ઉડાવી દેવાનું, એટલે ટૂંકમાં એટલો બધો પૈસાનો પહેલા વ્યર્થ વેડફી દેવામાં આવે છે કે પછી આ પરિસ્થિતિ આવીને ઊભી રહે છે. બેંકોએ એટલી બધી લોનો આપ કરી એ 1929 પહેલા, 1920-29 દરમિયાન લોકોને ન જોઈતી લોનો મળી, લાયકાત વગરની લોનો મળી, લોકોએ બે ફાર્મ ખરીદી કરી અને પછી પરપોટો ફૂટી ગયો. તો આ હતી ગ્રેટ ડિપ્રેશન 1930નું. અત્યારે આ પરિસ્થિતિ ફરી બારણે આવીને ઊભી છે, પણ આપણે બધાને, આપણી સરકારો આપણને એવું સમજાવવાની કોશિશ કરે છે કે આ 1911 છે, 1929 નથી, ગભરાવાની કોઈ જરૂર નથી. પણ યાદ રાખો કે હવે ગમે ત્યારે આ મંદીનો દોર શરૂ થઈ શકે એમ છે. કેટલાક કારણો આપવા માગું છું. દરેક સરકારના બેફામ ખર્ચા, ગ્રીસમાં દાખલો આપણી નજર સામે છે. ગ્રીસ પટન દેવાળીઓ દેશ બની ગયો છે. એની સરકારે જે લોનો લીધી છે આંતરરાષ્ટ્રીય બજારમાંથી એ પાછી આપી શકે એમ નથી, એટલે ખુદ સરકાર નાદાર થવા બેઠી છે. પણ એના ખર્ચમાં કોઈ ઘટાડો કરી શકતી નથી. લોકો તો ભારે ચડે છે. ગ્રીસના લોકો એવું સમજી બેઠા છે કે અમે દુનિયાના રાજા હતા, એક જમાનામાં આખી દુનિયા પર રાજ કરતા હતા, આખી દુનિયાએ અમને ખવડાવવું જ પડે, તો એક પૈસો કંટાળવા માંગતા નથી. ગ્રીસને જર્મની મદદ કરી રહ્યું હતું, અત્યારે પણ કરી રહ્યું છે, ટકાવી રાખવા, એમનો યુરો ટકાવી રાખવા. અને મેં એક વાર કહી છે એ વાત ફરી કહું છું કે ગ્રીકમાં જે એક અધિકારી લઈએ, સરકારી અધિકારી કે જોઈન્ટ સેક્રેટરીનો પગાર ગ્રીકમાં, દાખલો આપું છું, મારી પાસે કોઈ એક્ઝેક્ટ આંકડા નથી, પણ ગ્રીકના જોઈન્ટ સેક્રેટરીનો પગાર $12,000 છે. અને જે દેશની મદદથી આ દેશ ચાલી રહ્યો છે જર્મનીમાં, એના જોઈન્ટ સેક્રેટરીનો પગાર $10,000 છે. હવે વિચાર કરો કે જે દેશની મદદથી આ દેશ ચાલે છે એના કરતા, જર્મની કરતા ગ્રીક એમના નાગરિકોને વધારે ને વધારે પગાર ચૂકવતું રહ્યું છે. અને જ્યારે જર્મનીએ બહુ દબાણ કર્યું ત્યારે એ પગાર ઘટાડવા પડ્યા, એમણે $10,000 ને બદલે $8,000 કર્યા. પણ 12 વર્ષમાં 12 પગાર આપવાને બદલે એણે એના અધિકારીઓને 14 પગાર આપવા મળ્યા, સરકારી કર્મચારીઓને 14 પગાર વર્ષમાં મળતા થઈ ગયા. એટલે બેફામ ખર્ચા. હવે આ જે બેફામ ખર્ચા છે એ ક્યાંક જઈને તો, કારણ કે તમે એડવાન્સ પૈસા વાપર્યા કરો છો. હું વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનો દાખલો આપું, જે આખા ગુજરાતના બધા જ મહાનગરપાલિકાઓને, નગરપાલિકાઓને લાગુ પડે છે. તમને એ ખબર છે કે તમે અત્યારે કોર્પોરેશનનો જે વેરો ભરો છો એ 1 વર્ષ એડવાન્સ ભરો છો,
આ ભટન દેવાળિયા સરકારે કોર્પોરેશનો 65% ખાલી થઈ ગઈ, એટલે પહેલા વર્ષ પૂરું થયા પછી તમને નોટિસ આપવામાં આવતી હતી કે તમે આ મકાનમાં રહ્યા, તમારા માલિકીનું મકાન છે, એનો વેરો તમારે ભરવાનો છે, અને પછી 2 મહિનાની મુદત મળતી હતી, પછી તમે વેરો ન ભરો તો દંડ ભરવો પડતો હતો. હવે એમણે એટલા બધા પૈસા એમના પગારોમાં અને બધે વાપરી રહ્યા છે કે તમને અત્યારે જે બિલ આપવામાં આવે છે વેરો ભરવાનું, એ એડવાન્સ આપવામાં આવે છે, અને તમને એડવાન્સ પૈસા ન ભરો એનું પણ એની ઉપર પણ વ્યાજ લગાડે છે. હવે જે મકાનમાં હજુ રહ્યો નથી, જે વર્ષ પૂરું થયું નથી, એના માટે મારે વેરો ભરવાનો, ને એ વેરો મોડો ભરું એનું મારે વ્યાજ ભરવાનું. પણ આ જે 2,000,000 રૂપિયા વાપરી ખાવા છે, બનશે એવું કે થોડા વખત પછી તમને 5 વર્ષનો એડવાન્સ વેરો લેતા હશે કે ભાઈ તમે 2020નો વેરો ભરી દો, અત્યારે જ ભરી દો, નહીં તો 18% દંડ થશે. કારણ કે આ બધા જે ખર્ચા છે સરકારના પ્રધાનોના, તે દુનિયામાં ચારે બાજુ એમ એવું વાતાવરણ ઊભું કરી દેવાયું છે કે જાણે દુનિયા મહાસમૃદ્ધ થઈ ગઈ છે. દુનિયા 2,000,000,000 રૂપિયાની છે, કોઈ ગરીબોની વાત કરતું નથી. અને આ ગ્રેટ ડિપ્રેશન જો આવશે, ડિપ્રેશન પણ આવશે, આર્થિક મંદી પણ આવશે, ખેડૂતો પાયમાલ થઈ જશે, ખેત મજૂરો પાયમાલ થઈ જશે, ગરીબો પાયમાલ થઈ જશે, અને અમીરો પણ પાયમાલ થઈ જશે. કારણ કે કોઈને છોડવાનું નથી. શેરબજારના જે આંકડા 2,000,000 ડોલરના અને 2,000,000 રૂપિયાના આંકડા રોજ ફરતા બતાવે છે, એ આંકડા લાખોમાં અને હજારોમાં આવી જશે. વાયદાના બજારમાં જે ધૂમ ક્રૂડ ઓઇલના ભાવ ને અનાજના ભાવ વધી રહ્યા છે, એ બધું ઠપ થઈ જશે, જીવવાનું બેહાલ થઈ જઈશું. તમે એને એક જો બિલકુલ સાદી ભાષામાં સમજાવો તો આપણે બધાએ ઈશ્વરનો જે દ્રોહ કર્યો છે, ભગવાનનો જે દ્રોહ કર્યો છે, બિલકુલ પૈસાની પાછળ ગાંડા થઈ ગયા છે. લોકો પૂછી રહ્યા છે કે ભગવાન હોય તો બતાડો, તો મને કહેવા દો કે ભગવાન તમને જીવતે જીવ, ઘણા કહે છે કે કોણે જોયું સ્વર્ગ છે નરક છે, આ તેજી છે સ્વર્ગ છે, તો યાદ રહે કે જે આવી રહેલી મંદી છે, ધ ગ્રેટ ડિપ્રેશન છે, જો એ આવશે તો બધાને અહેસાસ થઈ જશે કે નરક શું છે, નરક કેવું હોય. એક બ્રેડ, સરકારી બેકરીની બ્રેડ લેવા તમારે 4 કલાક ઠંડીમાં સવારે 4 વાગ્યાથી ઊભા રહેવું પડશે. દૂધનું 1 પેકેટ અને 1 બ્રેડ તમને 800 રૂપિયા 2,000 રૂપિયામાં મળશે. 1 બ્રેડનું પેકેટ અને દૂધનું 1 પેકેટ 2,500 રૂપિયામાં મળશે, અને તમારે 4 કલાક એના માટે લાઇનમાં ઊભા રહેવું પડશે. જે કોટ્યાધિપતિ છે, જે ગાડીઓ વગર ફરતા નથી, બિઝનેસ ક્લાસ વગર વિમાનમાં ઉડતા નથી, એમની હાલત પણ આ લાઇનમાં ઊભા રહેનારાઓ જેવી થઈ જશે. એટલે ઈશ્વર, કુદરત શું છે, કોણ છે, એવું પૂછનારાઓને ખબર પડશે કે ઈશ્વર છે, કુદરત છે, અને એનો દંડો જ્યારે વાગે છે ત્યારે એમાં અવાજ નથી હોતો, પણ તમને દરદ જરૂર થશે. તો આ દુકાળ અને મંદીની મેં વાત કરી છે. દુકાળ સારી વસ્તુ છે, એકાદ વર્ષ કદાચ 2 વર્ષમાં એ જતો રહે છે. વસ્તુઓની અછત ભલે હોય છે, તમને અનાજ કરિયાણું મોંઘું થઈ જાય છે, પણ અત્યારના સંજોગોમાં એ મંગાવવું શક્ય પણ છે. પીવાના પાણીની અછત થઈ જાય છે, અત્યારની સરકારોને અત્યારની સાધન સંમતિથી તમે પાતાળ કૂવા ખોદીને કે બહારથી પાણી મંગાવીને, ટ્રેનો બહારથી મંગાવીને જીવી જશો, પણ આ મંદીમાં તમારું સોશિયલ જે તાણાવાણા છે તૂટી જશે, જે પ્રેમ ભાવ છે એ ઓછો થઈ જશે, અને તમે લિટરલી કહું છું આપણે બધા નરકમાં જીવતા થઈ જઈશું. અને યાદ રહે કે આ પાપ નરકમાં આપણને જોખી દેવાનું પાપ કરનાર આપણા ઉદ્યોગપતિઓ છે, દુનિયાભરના રઈસ જાદાઓ છે, અને સરકારો છે.
ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે બને તો આ ડિપ્રેશન આવવાની જે આગાહીઓ વારંવાર થઈ રહી છે, અને હમણાં તો વર્લ્ડ બેંકના ચેરમેને કહ્યું કે મંદી આવી રહી છે અને કોઈ દેશ બચશે નહીં, ભારત બચશે, થોડા ઘણા છે, કારણ કે ભારતમાં લોકો ગરીબમાં ગરીબ લોકો બચત કરે છે. આ મંદી સૌથી વધારે તકલીફ કરશે તો પૈસાદારોને કરશે, એમનું જીવન વધારે તકલીફવાળું થશે. ભારતના 45 કરોડ લોકો તો આ જીવન મંદીમાં જ જીવે છે, એમના માટે તો 12 મહિનાને 365 દિવસ મંદી જ છે. મુશ્કેલીઓ, સૌથી વધારે મુશ્કેલીઓ મધ્યમ વર્ગનાની થશે. બેંકોમાં, સરકારી બેંકોમાં ગમે ત્યાં ગમે તે રીતે મૂકેલી ડિપોઝિટો ડૂલ થઈ જશે, હેરાન હેરાન થઈ જઈશું. પણ આપણે ભારતવાસીઓ છીએ એટલે એવું પણ માનીને મન મનાવશું કે ઈશ્વરે આપણે જે કંઈક કૃત્યો કર્યા છે એની સજા કરી રહી છે, આપણે એને સહન કરવાનું છે. મુશ્કેલીઓ પશ્ચિમના દેશોને છે, અમેરિકાને છે, બ્રિટનને છે, કે જ્યાં લોકો જરા પણ અગવડ સેવા તૈયાર નથી. તો જો મંદી આવશે તો એને આપણે વર્ણવ્યું હોય ઇકોનોમિક્સના શબ્દો સિવાય, ને મેં કહ્યું એ પ્રમાણે, મંદી એટલે જીવતે જીવ નરક. આ જન્મમાં આપણે જીવતે જીવ નરક શું કહેવાયનો અનુભવ કરી લઈશું. તો ભગવાનને પ્રાર્થના કરું છું કે ભગવાન આ મંદી ન આવે, વર્લ્ડ બેંકના ચેરમેન ખોટા પડે, અને આપણે બધા આવતા વર્ષોમાં વધુ સુખી ને સમૃદ્ધ થઈએ. સીધી વાતમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું.